े शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન જય શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ ઓગણસાઠમું ભગવાન શ્રીહરિએ હરિભક્તની પાસે સમાધિની વાત કહેવડાવી એ પ્રસંગ આ તરંગમાં શ્રવણ કરીશું શ્રીહરિધની કરત હે કરી કે કરત ફેર દો તીન ચારુ વેરિ કબુ કરત વેર શ્રી હરિધૂ કરત હે કરત ફેર દો તીન ચારુ બેર હે કબુ કરત વેર ભગવાન શ્રીહરિ નાગડકા ગામમાં ધૂન બોલાવે છે ગુલતાન થઈને મસ્તાન બનીને સંતો ભક્તો એવા દીવાના બન્યા એવા મૂર્તિમય બન્યા તનમય બન્યા ઘણાને સમાધિ થઈ ઘણાને એકવાર શરૂ કરેલી ધૂન પૂરી કરીને ફરી વાર મહારાજ કરાવતા બે બે વાર ત્રણ વાર ચાર વખત ધૂન કરે અને ક્યારેક તો પાંચ પાંચ વાર ધૂન કરતા ક્યારેક એકવાર જ ધૂન કરે ક્યારેક બે પ્રહર સુધી ધૂન કરે ક્યારેક ત્રણ પ્રહર સુધી ધૂન કરે અને ક્યારેક ધૂન કરતા કરતા સવાર થઈ કરત એક બેર પોર કબુ કરત તીન પોર કબૂ કરત હોત હે ભોર ધૂન કરતા કરતા સંતો અને હરિભક્તો એવું ધ્યાન ભૂલી જતા આખી રાત વીતી જાય તો એ ખબર નહોતી પડતી બોલો ભગવાનની મૂર્તિમાં આવી રીતે એકરસ થઈએ ને ત્યારે વાલા ભક્તો ભગવાનની મૂર્તિનું મહાસુખ અંતરમાં આવે આ જગત એવું ઘરી ગયું છે ને અંતરમાં માયા અને માયાજન્ય પદાર્થોનો રાગ અંતરમાં એટલો ઊંડો ઉતરી ગયો છે ને કે હવે મૂર્તિ તો મળી છે પણ મૂર્તિ મળી હોવા છતાં એ મૂર્તિનું મહાસુખ આપણે લઈ શકતા નથી પેલો ગીંગો અને ભમરો બંને મિત્ર હતા ગીંગાને તો વિષ્ટામાં રહેવાનું અને ભમરાને કમળના વનમાં ગીંગાને મળવા ભમરો જ્યારે આવે મહા અકળામણ થાય દુર્ગંધ ચારે બાજુ વિષ્ટા નરક પડ્યું હોય વારંવાર પેલા ગીંગાને વિનંતી કરે એક મારા કમળમાં તું બેસવા માટે આવ અને એક પેલો ગીંગો જાય ભમરાની સાથે નંદન વન જેવું એ કમળ વન અને કમળપત્ર ઉપર બેસીને ગીંગો એમ કહે બસ મારા ઘરમાં જેવું હતું એવું જ લાગે છે કંઈ ફેર લાગતો નથી બુદ્ધિમાન ભ્રમરાને ખબર પડી ગઈ કે આ ગીંગાના નાકમાં કાનમાં આખા શરીરમાં પેલી વિષ્ટા ભરાઈ ગઈ છે ને એટલે કમળ તો મળ્યું પણ કમળનું સુખ એને નહીં મળે કમળનું સુખ જો લેવું હશે ને તો આ વિષ્ટા આ મલિનતા આ મેલ સાફ કરવો પડશે આપણી પણ કંઈક દશા આ ગીંગા જેવી છે મૂર્તિ મળી મૂર્તિમાં ડૂબેલા પૂજ્યપાત ગુરુદેવ જેવા કેવા રૂડા સંતો આપણને મળ્યા પણ આ વિષ્ટા આંખમાં ઘરી ગઈ છે કાનમાં ઘરી ગઈ છે નાકમાં ઘરી ગઈ છે જીભમાં ઘરી ગઈ છે સંતો જગતમાં પણ ભગવાન જોતા પણ આપણામાં જગત કેટલું ભર્યું હશે કે આપણને ભગવાનમાં પણ જગત દેખાય છે બહુ સમજવા જેવી આ વાત છે જો સમજી શકીએ તો ભગવાનની મૂર્તિમાં સત્તા રૂપ થઈને હેત કરવું એ મહારાજનો સિદ્ધાંત હતો અને ગોપાળંદ સ્વામીનો સિદ્ધાંત હતો એટલા માટે તો ગોપાળંદ સ્વામીએ મોટા મોટા સદગુરુ સંતો હતા વિજ્ઞાનદાસજી સ્વામી સમાધિવાળા હતા સિદ્ધ અવસ્થાને પામેલા હતા એમને પણ ગોપારનંદ સ્વામીએ ટકોર કરી અને કહ્યું કે સ્વામી સ્થૂળ દેહમાં રહીને તમે ભજન કરો છો પણ જો દેહાતીત અવસ્થામાં થઈને આત્મસત્તારૂપ થઈને ધ્યાન અને ભજન કરશો ને તો સુખ અતિ આવશે તમે વિચારો વિજ્ઞાન દાસજી સ્વામી જેવા સમાધિ સ્થિતિવાળા સંત અને ભક્ત એણે પણ હજી આગળ વધવાનું હોય તો તમારે ને મારે એટલે આ કથા રોજ સાંભળીએ હું તો એમ માનું છું ભાગ્યશાળી હું છું કે મહારાજની આવી વાતો રોજ મને વાંચવાનું વિચારવાનું અને બોલવાનું ઠાકોરજીને ગુરુજી બળ આપી રહ્યા છે અદભુત વાતો છે ક્યારેક ક્યારેક તેમ લાગે કે આ વાતો વાંચ્યા જ કરીએ આજે ઘણી વાર મંદિરમાં ધૂન રાખી હોય કે સ્વામી આ શું ધૂન રાખી કંઈક નવો પ્રોગ્રામ રાખો ને તો ક્યારેક નવો પ્રોગ્રામ કરીએ હવે આ શું કર્યું સ્વામી કંઈક બીજું રાખો ને સુખ એટલે નથી આવતું મારે કહેવાનું એ સુખ એટલે નથી આવતું કારણ કે આપણે હજી મૂર્તિમાં જોડાયા નથી અમારા મેનપુરાવાળા ભરતભાઈ બબ્બે ત્રણ ત્રણ કલાક મહારાજ પાસે ઉભા ઉભા નાચતા નાચતા કીર્તન ગાય થાકે જ નહીં કારણ મૂર્તિમાં જોડાયા છે અમારા કેટલા યુવાનો છે બબ્બે ત્રણ ત્રણ કલાકની ધૂન હોય થાક જ ન લાગે આપણા અશોકભાઈ કાછિયા છે ભૂપેન્દ્રભાઈ છે વિરસદવાળા ચિરાયુ ભગતના પપ્પા આ બધા હરિભક્તો એવા છે મેં કેટલી વાર નોટિસ કરી બાર કલાકની ધૂન હોય તો બારે બાર કલાક અખંડ બેઠા હોય મૂર્તિમાં મંત્રમાં અને માળામાં આપણને સુખ નથી આવતું એનો અર્થ એ છે કે હજી આપણા મનનો મેલ ગયો નથી બાકી એમાં જે સુખ છે એ ક્યાંય નથી શોધી લે ને શોધી ભેતર છે બહાર અંતરમાં જે સુખ છે ને આત્મામાં આત્માનો જ્યારે પરમાત્મામાં સંબંધ થાય ત્યારે પરમાત્મામાં એ જે મહાસુખ પડ્યું છે ને એ બહાર ભૌતિક દુનિયામાં ક્યાંય નથી ભોગ તમને શું આપશે રોગ આપશે જેટલા ભોગ વધે એટલા સામે રોગ વધે છે તમે જુઓ જેટલા ભોગ ઓછા થશે એટલા રોગ પણ ઓછા થશે રોગને ઘટાડવા હશે ને તો પરમાત્માનો યોગ જરૂરી છે રોગને ઘટાડવા હશે ને તો ભગવાનને મળેલા મોટા સત્પુરુષ એનો યોગ અનિવાર્ય છે પરમાત્માનો યોગ આપણા રોગને ટાળનાર છે જગતના ભોગ આપણા રોગને વધારનારા છે આજનો માણસ દુર્ભાગી છે ભગવાન પાસેથી પણ ભોગ ઈચ્છે છે ભોગ મહાબળવંત માયા તમારે જેને આવરિયા નરના નારે એવું વરદાન દીજીએ આપે મહારાજે કેવી ધૂન કરાવી આપણે ક્યારથી આ વાત સાંભળીએ છીએ જુઓ પોતે જ્યારે કોઈ પણ સત્ય વાતનું તાન લેતા તેમાં બીજા કોઈ આવીને રોકે તો તે તાનને બમણું બમણું કરતા જો કોઈ રોકે નહીં તો કોઈ તાનને વધારે કરે નહીં આવી સ્વાભાવિક પ્રકૃતિ હતી પોતે તો અનંત પ્રકૃતિના માલિક છે મહારાજને કંઈક જીવ પાસે કરાવવું છે અને કોઈ રોકવા આવે ટોકવા આવે ને તો મહારાજ બમણું કરાવતા કારણ કે મહારાજ અને મોટા પુરુષ એટલા માટે જ પ્રગટ થયા છે આ જગતમાં આપણી જે ખોટી ઘેડો પડી ગઈ છે ભાંગવા માટે અવળી આદતો પડી છે એ સુધારવાને માટે ગુણાત્તાનંદ સ્વામી વાતોમાં કહે ભણનાર કરતા ભણાવનારને દાખલો વધારે કરવો પડે એટલા માટે મોટા પુરુષો સતત જીવોને ભગવાનમાં જોડવા માટે ભગવાનમાં વાળવા માટે એ સમયા કરે ઉત્સવો કરે રંગે રમાડે જમાડે ભેટે પીરસે આ બધું જ કરે છે પણ એટલા માટે કે એના દ્વારા પણ જીવ ભગવાનમાં જોડાય શ્રીહરિની આવી સ્વાભાવિક પ્રકૃતિ છે મહારાજ કેવા છે મહારાજનું ઐશ્વર્ય એનું વર્ણન કરે છે કાલ કે કાલ ઈસન કે સમર્થ સે સમર થ તો હું સામર્થ જનવત લેસા તાકોન કે પ દિખાવત એ સા કાલ કે કાલ ઈસન કે ઈસા સમરથ સે સમ રથ જગદેસા કાળના પણ ભગવાન કાળ છે ઈશ્વરના પણ પ્રભુ ઈશ્વર છે સમર્થ કરતા પણ પ્રભુ સર્વ સમર્થ છે જગતના નિયંતા છે છતાં એક લેસ માત્ર પણ સામર્થ્ય જણાવતા નથી જુઓ સમર્થ ના પણ સમર્થ છે ઈશ્વરના પણ ઈશ્વર છે તમ કારણાનામ પરમમ ચ કારણમ દેવતાનામ પરમમ ચ દેવતમ તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ ભગવાનનો મહિમા તો કેવો છે આવા અપાર મહિમાવંત હોવા છતાં પોતાનું સામર્થ્ય દેખાડતા નથી ડુંગરેજી મહારાજ એમ કહે જીવને જાહેર થવામાં ખૂબ રસ છે પોતાનું નામ આવે પોતાનું નામ બોલાય પોતાનું નામ જાહેર થાય એના માટે તો જીવ બધું કરી શકે છે જીવને જાહેર થવામાં રસ છે અને જગદીશને છુપાવવામાં રસ છે ભગવાન જ્યાં જ્યાં બેઠા છે ત્યાં છુપાઈને બેઠા જ તમે જુઓ આપણી બુદ્ધિમાં છે કે નહીં અજીભાઈ પણ ક્યારેય તમને અડાવા ક્યારે એક એક ખૂણામાં છે કે નહીં આપણો હાથ હલે છે એમાં પણ ભગવાન બેઠા છે કે નહીં હું બોલું છું એમાં પણ ભગવાન બેઠા છે કે નહીં તમે બધા સાંભળો છો તમારા કાનમાં પણ ભગવાન બેઠા છે કે નહીં ઈ જયારે ઉઠી જશે ત્યારે કાન પણ ચલાવો છો એમાં ભગવાન તમારી ગાડી ચાલે છે આપણું જીવન ચાલે છે આપણી આંખો ચાલે છે આપણા પગ ચાલે છે જે કંઈ આ સૃષ્ટિમાં થઈ રહ્યું છે ને જે કંઈ થઈ રહ્યું છે એ પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું આજ સુધી પણ અમારે જીવન જાણું છું રાખો છો ખબર સારી જીવન જાણું છું ડગલે ને પગલે એક એક આપણી ક્રિયામાં એ ભગવાન બેઠા છે પણ તફાવત એ છે છુપાઈને બેઠા છે બધું કરાવતા હોવા છતાં એ આગળ નથી આવતા અને આપણે કશું કરાવતા નથી હોતા છતાં આપણે આગળ આવીએ જીવને જાહેર થવું ખૂબ ગમે છે અને જગદીશને છુપાવું ગમે છે અદ્ભુત વાત લખી છે अल्प जीव को डारा देखावे ताको अतिशय सहन करावे अनन्त ब्रह्माण्ड के ईश्वर एहा सत्य संकल्प कहावत तेहा हा अल्प जीव को દારા દેખાવે તુચ્છ અને અલ્પ જીવ આવીને ડારો દે તો તેને પણ અતિશય સહન કરી લે છે આ શ્રીહરિ અનંત બ્રહ્માંડોના ઈશ્વર છે અને સત્ય સંકલ્પ કહેવાય છે શ્રીહરિમાં અનંત ઐશ્વર્ય રહ્યું છે છતાં તેનું થોડું પણ અભિમાન કરતા નથી

હારે એમાં પહોચે નહી કળા અપરમ પાર ભગવાનની કૃપા કેવું લખ્યું અલ્પ તુચ્છ જેવા જીવ ડારો દે તો પણ સહન કરી લે છે મહારાજા પૃથ્વી ઉપર હતા તમે જાણો છો આમ પણ હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું કે મોટો કોને જાણવો મોટો કોને જાણવો આ સત્સંગમાં એ જ મોટો છે જે જાજુ સહન કરે છે ને એ જાજો મોટો છે આપણી મોટાઈ સહન કરવામાં છે આપણી મોટાઈ પદ પ્રતિષ્ઠા વૈભવ વિલાસમાં નથી જગતની મોટાઈ વૈભવ વિલાસમાં છે આ સત્સંગની મોટાઈ સહન કરવામાં છે કોઈ સંતે બહુ સરસ વાત કરી છે આ કોઈ સંતની અમૃતવાણી છે સાંભળજો કે ભગવાન કોના અંતરમાં નિવાસ કરીને રહે છે તો જેની પાસે દંડ દેવાની શક્તિ છે દંડ દેવાની શક્તિ છે છતાં જે માફી આપી શકે છે ને ના અંતરમાં ભગવાન સામે ચાલી નિવાસ કરવા આવે છે દંડ દેવાની શક્તિ છે છતાં માફી આપી દે છે કરી દે છે અને આજનો માણસ થોડું ભૂલી નથી શકતો ઓગણીસો બાણું અમે વડોદરામાં મળ્યા મને બરાબર યાદ છે સ્વામી સાંજના પોણા સાત વાગ્યા હતા અને મારે જવું હતું ચાર જણા ઊભા હતા અને ચાર જણાની વચ્ચે મને જે શબ્દો કીધાતાન સ્વામી આજે ને એવા યાદ છે મરતા સુધી નહીં ભૂલું સારું ત્યારે ઉપર લઈ જજે કોઈક વસ્તુ ભૂલવી જોઈએ જે ખરેખર ભૂલવા જેવું છે એ જીવ ભૂલતો નથી યાદ રાખે છે અને ભગવાનની મૂર્તિ ભૂલવી જ ન જોઈએ યાદ રાખવી જ જોઈએ યાદ રાખવા જેવી છે એને જીવ યાદ નથી રાખતો એને ભૂલી જાય છે ઓગણીસો બાણું મને આમ કહી દીધું બોલો ઘણા તો એવા એના જેવા સ્વભાવવાળા હોય ને દેખાય આવે આપણને હા ભૂલો આ જગતને ભૂલવામાં જ માલ છે ભગવાનની મૂર્તિને યાદ રાખો મોટા પુરુષોએ જે કંઈક આપણને વચનો કહ્યા હોય ઉપદેશ આપ્યો હોય એની અમૃત વાણીને આપણા જીવનમાં યાદ રાખીએ શ્રીજી મહારાજનો સ્વભાવ વારંવાર દેખાયા હતો કેટલી વારના એવા પ્રસંગ છે કેટલી વારના ગઢપુરની એક નાની ઘટના એક હઠી નામનો છોકરો એણે સંતોની સભામાંથી સાંભળ્યું કે આ જૈનો બધા નાસ્તિક છે ભગવાનને માનતા નથી કર્મને જ માને છે અને આવા મોટા દેરાસરા ઉપ ઉપાસરા બનાવે છે આના મનમાં જનુન ચડી ગયું ઘણી વાર આપણે વાતના મર્મને સારને નથી સમજી શકતા વાત થતી હોય પણ એ વાતની પાછળ પોઝિટિવ કોઈ વાત છુપાઈને બેઠી હોય ટૂંકમાં એનો સાર એવો છે કે આપણે ભગવાનને એકડો ભૂસીને ગમે એટલા મીંડા કરીએ એ મીંડાની કિંમત જ નથી કોઈ એક વ્યક્તિ એક સમાજ એનું ખંડન ન હોય એમાં પણ મોટે ભાગે સમજવામાં બહુ મોટી મિસ્ટેક થઈ છે થઈ છે ને થઈ જ છે એમાં પાછળના અનુયાયીમાં તો ખાસ એક યુવાન છોકરો એને એટલું બધું જનન ચડી ગયું કે આ ગઢપુર ગામમાં સેજી મહારાજ પ્રગટ બિરાજમાન અને મારા બેટા આ લોકોએ ચારે બાજુ ઊભા કરી દીધા છે તે તો ગયો બાજુમાં દેરા છે ત્યાં જેને થૂકી આવ્યો બહાદુરીનું કામ કર્યું એને એમ કે મહારાજમાં એનામ આપશે નાસ્તિકો ગમે તેમ બોલીને અને ગઢપુરમાં ઉત્સવ ચાલે જૈન બંધુઓને ખબર પડી કે સ્વામિનારાયણનો એક છોકરો આવી રીતે જાહેરમાં આવીને થૂંકી જાય આવું અપમાન એ સમય સમય તો રૂઢિચુસ્ત હતો આખા ગામની દુકાનો બંધ બધા વાણી હડતાલ ઉપર અને વાણિયાની યુનિટી તો ખબર છે ને તમને જૈનોની યુનિટી હજી ચાલે છે હા જૈનોની વસ્તી આખા ઇન્ડિયા લેવલમાં કેટલા ટકા તમે વિચારજો બહુ ઓછી એક ટકા કરતાં પણ કદાચ ઓછી હશે બહુ ઓછી સંખ્યાની એ વસ્તી પણ ઈ લોકોની યુનિટી આખી દુનિયામાં જૈન ફૂડ ચાલે બોલો પ્લેનમાં તમે જાઓ તો કયું ફૂડ ફૂડ કોઈ પણ ફાઈવ સ્ટારમાં જાઓ તો કયું ફૂડ ફૂડ હડતાલી એવી પાડી આ બાજુ સીધું ખૂટ્યું ઉત્સવ ચાલે છે ભગવાન ધારે તો ખૂટવા ન દે પણ મહારાજને સામે પાઠ શીખવાડવો છે બાકી જ્યાં ભગવાન બેઠા ત્યાં સીધું ખૂટે શક્ય જ નથી મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી ગોપાલંદ સ્વામીને તેડાવ્યા સ્વામી પધાર્યા બપોરનો સમય હતો પંગતમાં લાડુ પીરસે બૂમો પડવા લાગી લાડવા ખૂટ્યા લાડવા ખૂટ્યા બ્રહ્માનંદ સ્વામી મૂંઝાણા ગોપાળાનંદ સ્વામી પાસે આવીને હાથ જોડ્યા સ્વામી આટલા બધા જે ભક્તો બાકી છે અને મોતૈયા લાડુ ખૂટ્યા શું કરવું સ્વામી આવ્યા એક ચાદર હતી સ્વામી ઢકાવી દીધી લાડુ ઉપર મહારાજની મૂર્તિ પધરાવી ઘીનો દીવો પ્રગટાવ્યો સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને ગોપાલ સ્વામી એમ બોલ્યા કે હવે ચાદર ઢાકલી રાખજો જેટલા જોઈએ ચાદર નીચેથી લેજો જેટલા જેમાં હતા ને એના કરતાં ત્રણ ગણા માણસો બાકી હતા ચાદર નીચેથી કેટલા લાડવા કાઢ્યા કોઈને ખબર ન પડી બધા જમી લીધી જમી રહ્યા અને બધું પતી ગયું ત્યાર પછી ચાદર ઊંચી કરી તો જેટલા લાડવા દેખાતા હતા ને એટલા ને એટલા તો હતા પાછા બોલો અરે ગોપાળાનંદ સ્વામી શું એવા તો કેટલા સંપ્રદાયના દાખલા મોટા મોટા સદગુરુ સંતોએ આવી રીતે કર્યું છે તો મહારાજ જ્યાં બેઠા હોય ત્યાં સીધું ખૂટે આશીત ભગત પણ ખૂટ્યું મહારાજની ઈચ્છાથી ખૂટ્યું મહારાજને કઈ સમજાવવું છે હા કાર મચી ગયો દુકાનોમાંથી કંઈ મળતું નથી સીધું ખૂટી ગયું રસોઈ કેમ કરવી મહારાજ સુધી વાત આવી મહારાજે કહ્યું જાઓ સીધું લઈ આવો દુકાનો બાજુમાં છે ખબર પડી આવું થયું દુકાનો બધી બંધ હડતાલ પર ગયા છે એક પણ આખા ગામમાંથી સીધું આપવા તૈયાર નથી મહારાજને થયું આ તો ખોટું કહેવાય એક ધર્મ બીજા ધર્મનું અપમાન કરે અનાદર કરે આ તો મારી રૂચિ જ નથી કોઈ વાત સમજાવવા માટે આપણે ક્યારેક વાત કરતા હોય જુદી વાત મહારાજને દુઃખ થયું જેની ભ્રકુટી માત્રે કરીને અનંત કોટી બ્રહ્માંડો પ્રલય થઈ શકે હા હસંકલ્પાત તપતિ તપનો વાતી વાયુ સમીંધે વીર ધે ધરણી રુધિર લઘતેને વેલામ સમુદ્ર સૂર્ય ચંદ્ર તારા મંડળા બધું જેને લીધે સ્થિર થયું છે આભના થાંભલા રોજ રોજ ઉભા રહે વાયુનો વીંજણો રોજ હાલે ઉદય દોરડા ઉપરે રોજ રવિ નટ બની રોજ રવિ કઈ દેખાય છે ને સૃષ્ટિની કરામતો એને કરનારા જે પુરુષોત્તમ છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ એ શ્રીજી મહારાજ પોતે બાજુમાં જે દેરાસર હતું ત્યાં એવા ત્યાંના પૂજ હતા ત્યાંના સાધુ હતા જે વટે ભર્યા હતા શ્રીજી મહારાજ ત્યાં આવ્યા હાથ જોડ્યા અરે એટલું નહીં મહારાજે દંડવત કર્યો શું કર્યું અમારા એક નાના છોકરાએ અણસમજણથી જે કર્યું છે એના વતી અમે માફી માંગીએ છીએ જુઓ તો ખરા આટલી ઉદારતા એટલા માટે તો મહારાજનું નામ પડ્યું ક્ષમા નિધયે નમહ બાકી એમના માટે દુકાન ખોલાવી કઈ જીવી તેવી વાત હતી બોલો સામાન્ય વાત હતી આમ ચપટી વગાડી હોત તો વાણિયાની દુકાન બંધ રહેતી સીધું બહાર નીકળી જાય એમને ક્યાં વાર લાગે વાર લાગે તમને અને મને સમજાવવા માટે આપણને સમજાવવા માટે એ જતું કરે છે ને એ જીતે છે જે નમે છે ને એ ભગવાનને ગમે છે ક્યારેક એવી ઘટના આવે આપણે વટ રાખવાની વાત હોય બરાબર આપણી વાહ થઈ વાત હોય અને એવા સમયમાં પણ આપણે આપણો વટ છોડી દઈએ આપણી વાહ છોડી દઈએ આપણી જાતને ઉગાળી નાખીએ આપણી જાતને પાયાની અંદર ધરબી દઈએ એના ઉપર ઠાકોરજી એટલા બધા રાજી થાય છે એટલા બધા રાજી થાય છે એટલા બધા સૌથી મોટામાં આ ગુણ છે કયો ગુણ મેં કહ્યું ને દંડ આપવાની શક્તિ છે છતાં માફી આપે છે દંડ નથી આપતો એના અંતરમાં ભગવાન નિવાસ કરીને રહે છે પરિવારમાં સમાજમાં રાષ્ટ્રમાં દેશમાં ધર્મમાં જે મોટા હોય ને અથવા તો જેને મોટા થવાનું હોય ને દરેક મોટા છે ઘરમાં પિતા મોટા છે પતિ પત્ની વચ્ચે પતિ મોટા છે બે ભાઈ વચ્ચે મોટો ભાઈ મોટો છે બરાબર બધી જ જગ્યાએ મોટા છે આ દરેક મોટા વ્યક્તિએ આ સૂત્ર આ વાત યાદ રાખવા જેવી છે હજી જો કેવી સરસ વાત આવે છે શ્રીહરી આવા પરમ દયાળુ છે સુખદાયક છે ચાહે ગમે તેવા મોટા દેવ કહેવાતા હોય તો પણ શ્રીહરિ સિવાય આવો સહનશીલતાનો ગુણ બીજા કોઈમાં દેખાય નહીં આજના માણસને તો સહન કરવાનું છે જ નહીં બોલો એકવીસમી સદી તમે જો તો સુવાળી સદી છે એમાં અમેરિકાવાળાને સહન કરવાનું આવે ખરું અજયભાઈ તમે ઇન્ડિયામાં બોન્ડ થયા બરાબર તમે ઇન્ડિયામાં જે સિચ્યુએશન કે જે સંજોગો કે જે સમય જોયા હશે રોકવાના ટોકવાના વધવાના કેવાના કરકસરના બરાબર એકાદ રૂપિયો વધારે ખર્ચાઈ ગયો તો બાપુજી ઉધડો લઈ પાડે હવે એ નિકેશને જોવાનું થાય ખરું જોવાનું થાય હું તો આ શાસ્ત્રો વાંચું ને વાલ્મિકી રામાયણમાં મેં વર્ષો પહેલાં રાવણના વૈભવનો પ્રસંગ વાંચ્યો અને રાવણે ત્રિકૂટ પર્વત ઉપર વૈભવ પ્રદર્શન કરેલું એ વાંચ્યું તો આપણને એમ થાય કે રાવણના ઘરમાં જેટલો વૈભવ વિલાસ હતો એટલો અમેરિકાના એક એક ઘરમાં છે લો રાવણે પવન દેવને બાંધેલા જ્યારે ધારે ત્યારે પવન ચાલુ હવે તમે એર કન્ડિશન પૂછ્યા બોલો રાવણે અગ્નિદેવને તૈયાર રાખેલા ધારે ત્યારે અગ્નિ તૈયાર હવે તમારા ગેસના બધું શું છે આ બધું જ્યારે ધારો ત્યારે હીટિંગ ચાલુ બાથરૂમમાં કોઈ જે ઠંડા પાણી નયા તમે વિચાર તો કરો ધારો ત્યારે ગરમ બોલો એક સેકન્ડમાં અગ્નિ વગર મંત્ર બોલોય રાવણને તો મંત્ર બોલવો પડતો તમારે તો વૈભવ અને વિલાસથી આપણી મોટાઈ નથી કેવાય છે ને દસ કિલો સોનું પેરીને સામેથી માણસ આવતો હોય ને બધા વાહ વાહ કરશે પણ માથું કોઈ નહીં ઝુકાવે ગમે એટલો વિલાસી વૈભવી માણસ આવતો હશે ને ખેંચાશે ખરા મસ્તક નહીં ઝૂકે હૃદય ત્યાં નહીં ઝૂકે પણ કોઈ ભભૂતિ લગાવી અલમસ્ત જોગી સામેથી આવતા હશે ને ભલે કોઈ નહીં ઓળખતા એકવાર દુનિયાનો સાહિસા હશે ને કોઈ ટ્રમ્પ આવ ડોનાલ્ડ ટ્રમ્પ આવતો હશે ને તો એનું માથું ઝૂકી જશે કોઈ મહાત્મા છે આની દુઆ લેવા જેવી છે આ ફકીરની દુઆ લેવા જેવી છે આની કૃપા મળી જશે ને તો મારા કઠણ કર્મ હશે ને એ પણ ટળી જશે બોલો કહેવાય છે ઉબામાં તો હનુમાનજીને જોડે રાખે છે એવું ઘણી વાર મેં આંબળું છે મને ખબર નથી પણ ઘણા બધા મને ઘણા વાત કરી એટલે કહું છું મેં એનો પુરાવો કોઈ જગ્યાએ વાંચ્યો નથી પણ ઘણા મને કીધું મેં કીધું ઘણા પુરાવો મોકલજો કે દુઆની તો બધાને જરૂર છે જ ને આપણે કૃપાને માનીએ છીએ એના કરતા અમેરિકન લોકો કે વિદેશી પ્રજા મરસી ગ્રેસ એને વધારે માને છે આપણા કરતા વધારે માને છે ખરેખર કારણ કે સંકટ સમયની સાંકળ એક જ છે કોણ ભગવાન ભગવાનની કૃપા પણ આપણે ક્યાં બહાર નીકળીએ છીએ બોલો એક ભાઈ મને કહેતા હતા કે સુરતમાં અમેરિકન ફરવા ગયો અને સુરત બહુ ગમ્યું તાપી નદીએ ગયો તાપી પણ બહુ ગમી બધા એ પણ નાવા પડ્યો પણ એને ખબર નહીં જેવી જગ્યા નથી ઊંડો ધરો એટલે અમેરિકન ભાષામાં જ બૂમો પાડે ને ખમણ 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 એને બૂમો બહુ પાડી એટલે બાજુમાં એક લારી વાળો તો એમ થયો કે મરતા મરતા ખમણ ખાવાની ઈચ્છા ખમણ 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 તેને તો ખમણ બાંધ્યા ને સીધું ઘા કર્યું પડીકું એટલે પડીકું હાથમાં કીધું સેવ 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 એટલે આપણે મરનારા માણસને પણ ખમણ અને સેવ જોડે તોડી દઈએ છીએ ભગવાનની કૃપા છે ને એની રહેમત એની મહેરબાની એની કૃપા કહેવાય માગું છું મહિમા ભોગનો નથી મહિમા ત્યાગનો જ છે કેટલું માણસ છોડી શકે છે એનાથી માણસની મોટાઈ છે કેટલી વસ્તુ વિના માણસ ચલાવી શકે છે એ માણસનો સાચો વૈભવ છે કેટલું માણસ સહન કરી શકે છે એ માણસની સાચી મોટાઈ છે હીરો એટલે મહાન છે શરેણ ઉપર પથ્થરને ચડાવો ને ટકે નહીં હીરો એટલે મહાન છે ગમે એવી શરણ ઉપર ચડાવો ને એ તૂટતો નથી તૂટી જાય તો હીરાનો મહિમા ઓછો થાય હીરાની સોલિડિટી ઓફ ડાયમંડ એની વેલ્યુ છે સાચી ગમે તેવા કઠણ સંજોગ આવે ગમે એવા સમસ્યાના સંઘર્ષો આવી જાય તો પણ જેની માનસિકતા જેની નિષ્ઠા જેની એકાગ્રતા મેરો તો ડગે પણ જેના મનડાના ડગે પાનબાઈ આવું જેનું મજબૂત મન હોય ને મક્કમ જેને નિર્ધાર હોય ને એવા મહાપુરુષો એને શાસ્ત્રો પણ વંદન કરે છે આ જગતમાં પૃથ્વી અને વૃક્ષો વિચારીએ તો તે બંનેમાં સહનતા રૂપી ગુણ અતિ કહેવાય છે પૃથ્વીને ખોદવામાં આવે અને વૃક્ષોને કાપવામાં આવે છતાં પૃથ્વી જગતને ધારે છે અને વૃક્ષો ફળફૂલ આપે છે ગોંડલના રાજા ભગવતસિંહ બાપુ એની સત્ય ઘટના બાપુ બગીચામાં બેઠેલા રાજવી હતા રાજપુરુષ હતા મોટો આલીશાન બગીચો બગીચાની ચારે બાજુ દિવાલો રાજાનો બગીચો એટલે શું જોવાનું એની બહારથી કોઈ ગરીબ કુટુંબ નીકળતું હશે એ ગરીબ કુટુંબમાં એક માં એક દીકરાને લઈને જાય દીકરાએ ઊંચો આંબો જોયો આંબામાં સરસ મજાની કેરી જોઈ એ છોકરાનું મન લોભાયું એટલે છોકરાએ નાનો પથ્થર લઈ જોરથી ઝાડ ઉપર પથ્થર માર્યો પથ્થર કેરીને તો ન વાગ્યો પણ સીધો પથ્થર ભગવતસિંહ પેલા છોકરાને એની માને બધાને પકડીને દંડ દેવા માટે તૈયાર થયા લઈને આ સભામાં એક સમજુ રાજા કેવા હતા આપણા દેશના જુઓ ભગવતસિંહ બાપુ પાસે લાવ્યા બાપુ તમે કહો તે દંડ આપીએ માથું કાપી નાખીએ જન્મ સજા આપીએ બાપુ બોલો આજ્ઞા કરો આ દુષ્ટ છોકરાએ વિચાર્યા વિના પથ્થર તમારા માથામાં એ પથ્થર વાગ્યો છે ભગવતસિંહ થયું આ ઝાડ એને પણ પથ્થરો મારે તો કેરી જેવું મધુર ફળ આપી શકે તો આ બિચારા ગરીબને મારે દંડ આપવાનો ભગવતસિંહ બાપુની આંખમાં આંસુ આવી ગયા છે ઇતિહાસ એમ કહે છે દરબાર ઊભા થયા કયું કે આપણા પરગણામાંથી બે ગામ આ મા દીકરાને લખી આપો અરે બાપુ દંડ આપવાની વાત છે પથ્થર તમને માર્યો છે માથામાંથી લોહી નીકળ્યું છે એને બે ગામ ત્યારે દરબારે કહ્યું આ ઝાડ કરતા પણ હું હલકો આ ઝાડ જેટલું પણ હું ન કરી શકું આ ઝાડ પણ મારનારને મીઠું ફળ આપે છે આ જળ છે જળ અને હું તો એક જીવતો જાગતો સમજુ માણસ એમાં રાજા એમાં ગરીબ પ્રજા ઉપર આવો દંડ દંડ ઝીકું બેગામ લખી આપો વિચારો તમે એવા રાજા હોય ને એને સમાજ યાદ કરે ઈદી અમીન જેવાને કરે કોઈ હેલે સેલાસીને કોઈ કરે દદાફીને કોઈ કરે બોલો કેવી સરસ વાત છે જો સહન કરે પૃથ્વીને વૃક્ષ અને વૃક્ષો ખોદનારા ઉપર અને કાપનારા ઉપર રોષ રાખતા નથી તેઓ હંમેશા રોષ રહિત રહે છે બોલો કેવું સરસ કોઈ લખ્યું છે કોઈ સંતની વાણી છે ધરતી પણ ધરતી પણ ખોદનારને મીઠું પાણી આપે છે તો આપણે માણસ ખોદનારને મીઠું પાણી નહીં તો કઈ એની નિંદા તો ન કરીએ એનું ખોદીએ તો નહીં ખોદ એટલે સમજો ને માણસને ખોદવું એટલે નિંદા ધરતી પણ ખોદનારને મીઠું પાણી આપે છે તો આપણને કોઈ ખોદે આપણે કોઈ આપણને કોઈ વખોડે કોઈક આપણી નિંદા કરે તો એની સામે આપણે નિંદા ન કરીએ આ આપણી માણસાય જ છે પણ આપણે લગભગ હરીફાઈ કરીએ છીએ કે એમાં નેગેટિવ વાતમાં એને બે આપણી વાત ખરાબ કરી આપણે એની સામે ચાર કરીએ કાળા રંગ ઉપર કાળો રંગ કરવાથી ક્યારેય ધોળો થતો નથી ક્રોધનો જવાબ કરુણાથી આપો ભગવાન બુદ્ધ એનું મુખ્ય સૂત્ર હતું જસા કામળિયા હરણનો શિકાર કરવા જાય અજયભાઈ હરણનો શિકાર કરવા નીકળ્યા છે અને સામે બે સાધુ આવે રસ્તો સાંકડો પૂરપાટ વીજળી વેગે પવન વેગે પેલું હરણ દોડે હરણ તો કેટલું દોડતું હોય અને પાછળ મારતા ઘોડ્યા દરબાર કે હમણાં હરણને પકડું હમણાં અને હામેથી સાધુ આવ્યા સાધુને જોઈ પેલું હરણ એટલું ડરી ગયું એટલી બધી એમાં એનર્જી આવી આખી મોટી વાડ વાડને કુદીન જતું રહ્યું અને જસા કામળિયા નો મગજ ગયો કોટડિયા ગામના જસા કામળિયાને એમ થયું આ બાવા જો ના આવ્યા હોત ને તો હરણ મારા હાથમાં આવી જાય એક તો શિકારી માણસ એમાં ગામનો રાજા એમાં ક્રૂર માણસ હાથમાં ચાબુક તો હતું જ લગામ તો હતી ઘોડાની અને એ ઘોડાની લગામથી જે સાધુઓને માર્યા છે જે માર્યા છે વાહા ફાડી નાખ્યા લોહી લુહાણ કરી નાખ્યા સંતો સ્વામિનારાયણ 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 અરે ભાઈ અમારી વાત તો સાંભળો સ્વામિનારાયણ અરે ભાઈ અમારી વાત તો સાંભળો દરબારને એમ થયું મેં આટલા બધા સાધુને માર્યા બાકી તમે કોઈને મારો નિર્દોષ માણસને તો થોડો તો ક્રોધ આવી જ જાય એકવાર ભલે બરાબર નિર્બળ માણસ હોય તમે જો નાના છોકરાને તમે ક્રોધ થોડો આમ દબાવશો ને મોટો માણસ તો ભલે હાવ ડેટા જેવડું હોય તો એમ લાલાખો કરે આમે હા ગમે તેમ બોલવા મળે એમ કે હું તને મારીશ કહે છે નાના છોકરા બોલો હવે તું શું મારવાનો આ એક લાફો મારશે બારી બાર જોતો રહીશ પણ માણસનો અહંકાર એટલો બધો હેવી હોય છે ને એ દબાતો નથી આના હૃદયમાં એમ થયું આવી રીતે કોરડા વીંજું છું ઢોર માર મારું છું આ સાધુ કેવા દયાળુ છે એના હૃદયમાં દયા પ્રગટી પથ્થર હતો પથ્થર પીગળ્યો એને કહ્યું બોલો શું વાત કરવી છે લોહી દરબાર તમે ભલે અમને માર્યા પણ અમે સ્વામિનારાયણના સાધુ છીએ ભગવાન પ્રગટ થયા છે એ ભગવાનની અમારે બે વાત કરવી છે તમે વાત સાંભળો તમારું કલ્યાણ કરશે ભગવાન તમને છોડાવશે આવા અનેક પાપ હશે ને એ પાપમાંથી મુક્ત કરશે દરબારને એમ થયું મેં જેને માર્યા છે હું જેને મારવા માગું છું એ મને તારવા માગે છે બાકી તો સાપ આપે શું સાપ આપે તારી હાથ પેઢીનું નખો જાય તે અમને માર્યા છે ને એક એક કોરડે હે તારી એક એક પેઢીનો વિનાશ થાય જુઓ કેવી સરસ મહારાજ વાત લખે જુઓ પૃથ્વી અને વૃક્ષો ખોદનારા ઉપર કે કાપનારા ઉપર રોષ નથી રાખતા

અધર્મનો માર્ગ બની ગયો એવું લાગે ધર્મનો માર્ગ આખે આખો અધર્મનો માર્ગ બની ગયો એક નાના બાળકે અણસમજણે કરીને એક ધર્મ માટેની વાત કરી એના જ સમાજે ભેગા થઈ અને નાના બાળકના બંને હાથ ઉપર ટ્રકનું ટાયર ફેરવી દીધું ગામ વચ્ચે બોલો શું એક નાના બાળકને અણસમજણથી બોલેલી વાતને પણ તમે ધીરજ રાખીને સહી ન શકો આખા ગામે ભેગા થઈને નાના બાળકને એના બંને હાથ ઉપર ટ્રક આખી ફેરવી દીધી કચડી નાખ્યા કોઈ શબ્દ ન બોલવો જોઈએ કોઈ એક ઉચ્ચાર ન કરવો જોઈએ જોયું તમે ત્યારે આપણને એમ થાય ધર્મનો મર્મ શું છે એ ધર્મ જગત જ ભૂલી ગયું એટલે આ બધી ઉપાધિ છે દીવામાંથી જો પ્રકાશ આવતો જ હોય તો અંધારું થાય અંધારું થવાનું કારણ છે દીવા ઠરી ઠરી ગયા ગયા છે 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 એમાં ચારે બાજુ અત્યાચાર અનાચાર વધ્યો એનું કારણ શું આ ધર્મના દીવાઓ ધર્મનો પ્રકાશ બંધ થઈ ગયો છે હા તો આપણે ભાગ્યશાળી આપણે તો એવી દિવ્ય પરંપરામાં જન્મ્યા એમાં પાછા લોયાધામ જેવો આ દિવ્ય આપણને શું મહારાજની કૃપા આ મહારાજ આ ગુરુદેવ આવા સંતો આવા ભક્તો મળ્યા હે મને એક વાત બહુ ગમે છે બહુ ગમે એટલે અતિશય મેં બે ત્રણ વાર કથામાં યાદ કરી અજયભાઈ એમના દીકરાને નવી ગાડી લાવી આપે દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું દીકરો ઘરે આવે કોઈ પણ એક્સિડેન્ટ વાર થાય એટલે છોકરો ડરી જ જાય ડરને લીધે એની ખોટું બોલી દે કે પપ્પા સ્નો હતો એટલે ગાડી સ્લીપ થઈ ગઈ એટલે ગાડી ઠોકાઈ ગઈ અને ખરેખર વિન્ટર હતો ને સ્નો હતો ત્યારે બ્લેક આઈસી હતું જ એટલે ભગત તો કંઈ બોલવા જેવું હતું નહીં ભગતે એક્સેપ્ટ કરી લીધું નવી ગાડી લાવી દીધી કંઈ બોલ્યા નહીં પણ નિકેશને ગિલ્ટી ફીલ થયું જોયું પણ તમે ક્યારે ધીરજ રાખી એની ખોટી વાતને પણ સહર્ષ સ્વીકારી બાકી ત્યારે ધમકી આપ્યું હતું થોડી સાચું બોલજે હા બીજી વાર ગાડી નહીં લાવી દઉં તને બે ચાર વાગે ધમકી આપ્યો હતો શું થાય એક તો ખોટું બોલો છે પણ પાછો બીજું થોડા દિવસ પછી નિકેશ આવી અને ભગતને પપ્પા સોરી સ્નો નહોતો ગાડી સ્લીપ પણ નહોતી થઈ મારી મિસ્ટેકને લીધે જ એક્સિડેન્ટ થયું છે એટલે પપ્પા સોરી વિચારો તમે કયો ધર્મ સાચો અજયભાઈ લોકોના હૃદયમાંથી એમ થાય કે મેં ભૂલ કરી મારે સુધારવી જોઈએ એ સાચું કે લોકો ઉપર એટલું બધું પ્રેશર લાવે એટલું બધું પ્રેશર લાવે કે છોક એકનો ખોટો બીજો બીજો ખોટો રસ્તો ત્રીજો ખોટો રસ્તો ચોથો ખોટો કયો રસ્તો સાચો જસા કામળિયા કોટડિયા ગામના સંતોને આવા મારે સંતોની વાતથી એના હૃદયમાં ખૂબ ભાવ થયો ગામમાં લઈ જાય માફી માગે ખૂબ રડે અને એ કોટડિયા ગામમાં ક્રૂર દરબાર હિંસક દરબાર એને સત્સંગનો રંગ લાગે અને આજે એ ગામનો સત્સંગ અવ્વલ નંબરનો સત્સંગ કહેવાય છે આખા ગામમાં જબરજસ્ત મંદિર છે પણ એ મંદિરના પાયામાં સંતોની ક્ષમા છે શું છે સંતોનું બલિદાન છે એકવીસમી સદીમાં કોઈ કે મારે સાંભળવું જ નથી પેલો કે મારે સહન કરવું નથી પેલો કે મારે સહન કરવું નથી મા કે મારે સહન કરવું નથી દીકરો કે મારે સહન તો બે પછી કોઈના ઉપર રોષ ન રાખવો તે ગુણ મોટા સત્પુરુષનો છે મોટા સત્પુરુષો કોઈ ઉપર રોષ આટી ન રાખે સિદ્ધ થઈ ગયા હોય તેઓ વેશ લઈને કેટલાક લોકો ફરતા હોય છે પણ તેમાં આ રોષ ન રાખવો એ ગુણ રતિભાર પણ હોતો નથી જો સિદ્ધ થઈને ફરતા હોય પણ આ ગુણ તો રતિભાર ન હોય તમે જાણો જ છો મારે ક્યાં કેવું સહન કરવું તે સંતોનો પહેલો ગુણ છે સહન કરવું એ સંતોનો પહેલો ગુણ છે શ્રીજી મહારાજના સમયમાં પરમાનંદ સ્વામી નામના સંત હતા ઉપલેટા ગામના વેરાભાઈ ધાડ હતા પછી પરિવર્તન થયું હરિભક્ત થયા એને ખૂબ ભાવ થયો સાધુ બનવું છે મહારાજે સાધુ કર્યા પરમાનંદ સ્વામી નામ પાડ્યું સંતો સાથે મહારાજ મેમદાદ અમદાવાદમાં પધાર્યા છે એટલે મેમદાવાદમાં સંતો સાથે છે અને બસો બાવાનું આખું કુરુપ સંતોને મારવા માટે ચીપ્યા ભાલા તલવાર લઈને આવે મહારાજની સાથે જાજા સંતો બાર જેટલા પાર્ષદો અને બસો બાવા ચીપિયા હથિયારો લઈ સંતોને મારવા માટે આવે અચાનક સમાચાર મળ્યા શું કરવું મહારાજ કે સંતો ધીરજ જેવો બીજો કોઈ ગુણ નથી ધૈર્ય ધનાહી સાધવા સાધુનું તો ધન જ ધીરજ છે તમે બધા બીજી માળે ચાલો બીજી માળે લઈ ગયા તમે બધા ભજન કરો બધા સંતોને બેસાડી દીધા અને દરબારોને કહ્યું મહારાજે દરબારો તમે ઘણા સમયથી એમને કહેતા હતા કે મહારાજ એક વાર છૂટ આપો એક વાર છૂટ આપો જાઓ દરબારો આજે તમને છૂટ આપી તમારામાં તાકાત હોય એટલું લડી લો તમારા બધા ગુના માફ આજે તમે ક્રોધ કરશો તમારો ક્રોધ માફ તમે હિંસા કરશો તમારી હિંસા માફ આવા નિર્દોષ સાધુઓને મુક્તાનંદ સ્વામી બહુ મારેલા એ બાબાઓએ મુક્તાનંદ સ્વામીને મરી જાય એટલા મારેલા અને તો પણ સંતોએ ધીરજ રાખી એટલે પછી એ બાવા વધારે ઉગ્ર બન્યા બસોનું જમ ટોળું લઈને મહારાજને સંતોને મારવા આ રીતે આવેલા એટલે મહારાજને ભગવાન છે તો કે હવે ક્રોધ કરવાની જરૂર છે એટલે દરબારોને છૂટ આપીને દરબારો તો બધા એવા હતા એ તો ખેલૈયા હતા બરાબર એ તો લડવૈયા હતા એનું તો લોયમ એમ ઉકળતું હતું કે મહારાજ એકાદ વાર છૂટ આપે બાર દરબાર હતા બાવા હતા બધા દરબારો બબ્બે તલવારો લીધી હાથમાં બે હાથે હા બે બાજુથી કોઈના માથા ને હાથને હાથ ને કોઈના સાથળ ને કોઈના પેટને જે હાથમાં આવું તે બાવા ગમે એમ તો એ બાવા નથી દરબારો તો પણ આ બાર જણા ને પેલા બધા બસો જણા એ એવા બધા જાય એવા હતા ને ચીપ્યા ને ભાલા ને તલવાર ને બધું લઈને આવેલા અને એવી ઝાકાજીકી બોલે એવો યુદ્ધનો રંગ જામેલો એવું દરબારનું લોહી ઉકળે ને એવો હાકાર મચેલો મારો મારો કાપો કાપો યુદ્ધની ભૂમિ તો તને ખબર છે ને એવું વાતાવરણ બની ગયેલું અને ઉપર બેઠા બેઠા મેળા ઉપર સંતો બધા આંખ બંધ કરીને ધ્યાન કરે ધ્યાન થાય થાય ધ્યાન અને એમાં પરમાનંદ સ્વામી ધ્યાન કરે સ્વામીનું લોહી ઉકળે સ્વામીને એમ થાય બાર જણા ના આવે પેલા બસો જણા અને આમ જ્યાં તલવારનો ખજાક દે ને કોઈનો હાથ કપાણો સ્વામીને એમ થાય દરબારનો તો નહીં કપાણો કોઈ ભગતને તો ઈજા નહીં થઈ હોય અને સ્વામી તો મૂળ વેરાભાઈને મૂળ સ્વભાવ અંદર પડેલો ને સ્વભાવ જાગ્યો આમ આખો આમ લાલ થવા મળી મહારાજ જો છૂટ આપે ને પણ ખબર છે કે મહારાજ છૂટ આપવાના નથી આમ ચારે બાજુ જુએ અને એમાં એ જૂનું મકાન એમાં એક તલવાર જૂની કટાઈ ગયેલી લટકે જોયું દરબારનું મકાન હશે એ તલવાર જોતાની સાથે હવે તો સ્વભાવ જાગૃત થયો ને હવે તલવાર જોઈ અને તલવાર જોઈને મહારાજ નું ધ્યાન ન પડે એમ ઉતરી ગયા નીચે યુદ્ધના મેદાનમાં અને સ્વામીએ પણ રંગ જમાયો પછી તો આખું યુદ્ધ શાંત થયું બધા દરબારો મહારાજ પાસે આવ્યા મહારાજ એક એક સંતોની ખબર લે છે કોઈ સંતોની ઈજા નથી થઈને કોઈ ઉપર નથી આવી ગયા ને સંતો સુધી કોઈ સંતોને માર્યા નથી ને એમાં પરમાનંદ સ્વામીનો આખો ચહેરો લોહી લુહાણ દેખાય કાન કપાઈ ગયેલો આખો તલવાર મારેલી અરે 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 સાધુ આ શું હાથ જોડી માફી બધી વાત સ્વામીએ કરી શ્રીજી મહારાજ ઉદાસ થઈ ગયા મહારાજ કે સાધુ અમે બધી વસ્તુ માફ કરીએ છીએ પણ આ તમારો આ અપરાધ અમે માફ નહીં કરીએ જે ભગવાન કરોડ ગુના માફ કરી શકે છે એ ભગવાને પોતાને પોતાનું સર્વસ્વ એવા પ્રાણ પ્યારા સાધુનો અપરાધ માફ ન કર્યો સાધુનો ધર્મ અહિંસા છે હિંસા કરે એને કેમ અમે સાધુ કહી શકીએ ત્યાગનો માર્ગ વૈદિક સંસ્કૃતિનો માર્ગ આખો ડૂબી જશે સાધુ પરમાનંદ સ્વામી રડે છે હા મહારાજે કહ્યું સાધુ આ તમારો અપરાધ માફ કરવાને પાત્ર નથી આનો દંડ અમે આપીશું જ સારું મહારાજ તમે આપોએ દંડ સ્વીકારીશ આ કપડાં કાઢી ધોળા કપડાં પહેરી લો શ્રીજી મહારાજે ધોળા કપડાં પહેર્યા પાર્ષદ કરીને હરિભક્ત તરીકે પાછા વેરાભાઈ કરીને રાખ્યા પણ સ્વામીને પછી પરમાનંદ સ્વામી વેરાભાઈ થયા વેરાભાઈને એટલું બધું લાગી આવ્યું કે મારા એક સ્વભાવે મને ભગવાનથી દૂર કર્યો મારા એક સ્વભાવે ભગવાનની આંખમાંથી મારું સ્થાન કાઢી નાખ્યું એટલું દુઃખ લાગ્યું પછી તો અખંડ ભજન અખંડ ધ્યાન કરવા લાગ્યા મારે સ્વભાવને ટાળવા છે મારા ક્રોધને ટાળવો છે મારી ક્રૂરતાને ટાળવી છે એટલી હદ સુધી એમણે ધ્યાન કર્યું કે એમના શરીરમાંથી ક્રોધ મૂર્તિમાન કાળા ડિબાંગ પહાડ જેવો એક માણસ મૂર્તિમાન એમના શરીરમાંથી બહાર નીકળ્યો એક દોષ નહીં કામ લોભ બધા દોષ આ રીતે મૂર્તિમાન બહાર કાઢી નાખ્યા પણ કહેવાનું શું મહારાજ એમ કહે છે સહન કરવું એ સંતો નો પહેલો ધર્મ છે બોલો આ અખાડા વાળા બાવા જોયા છે ને હરીશભાઈ કુંભમાં પહેલું સ્નાન કરે બોલો કપડા ના પહેર્યા હોય પોલીસ રાડ નાખી જાય હા એ બાવાનો સ્વભાવ તમે જોયો હોય ને અમે તો બે ત્રણ ને મળેલા અમે વૃંદાનમાં પરીક્ષા આપવા જઈએ ને એકલી ગાળો બોલવાની એકલી ભાંગ પીવાની આપણને એમ લાગે આ દુનિયાના મોટા મોટા ડ્રગીસ હાનિ આવા લોકોએ જ કરી કામ ક્રોધ લોભ આદિ અધર્મ સર્ગના અનંત દોષો છે અધર્મ સર્ગનો ચંડાળની જેમ ત્યાગ કરી દેવો જોઈએ ભગવાન સિવાય બીજામાં હેત કરવું નહીં ભગવાનને રાજી કરવા તેમની આરાધના કરવી તેમાં અતિશય યત્ન કરવો જોઈએ અધર્મ સર્ગનો ત્યાગ કરવો જોઈએ એક રતિભાર પણ ક્લેશ હોય તો તે ક્લેશરૂપી કળિયુગ એ જ રાગ છે બોલો આપણને દેખાય છે કે આમાં ક્લેશ છે આમાં ઝઘડો છે આમાં આટી ઘૂંટી છે આમાં કપટ કરવું પડશે આમાં છળ કરવું પડશે આમાં પ્રપંચ કરવું પડશે આમાં દગો કરવો પડશે જુઓ રતિભાર ક્લેશ હોય તો તે ક્લેશરૂપી કળિયુગ એનું જ નામ રાગ છે વાસક્તિ છે વાસના છે છતાં આપણે કરીએ કરીએ એટલે દુખી થઈએ દુઃખી થઈએ એટલે પછી બીજા ઉપર દોષ નાખીએ સમજી ગયા તમે એક ખોટું કર્યા પછી પાછું બીજું ખોટું કરીએ બોલો કરે છે કે નહીં દુનિયા તમાકુ ખાનાર ને ખબર છે કે નહીં ચોરી કરનારને ખબર છે કે નહીં બધાને ખબર છે હું ખોટું કરું છું ખોટું થઈ રહ્યું છું કેમ વળતા નથી કારણ રાગ વાસના આસક્તિ કળિયુગ ભગવાનના ચરણ નિર્ભય છે તેના જેવું બીજું કોઈ નિર્ભય નથી પાતાળથી સત્યલોક સુધીના લોકોની વાસ્તવિકતા અમે મનમાં વિચારી લીધી ભગવાનના ચરણ જેવું નિર્ભય બીજું કોઈ સ્થાન નથી બોલો આપણા જૂના સંતો પત્ર લખતા ને પૂજ્યપાત ગુરુજીના પણ જૂના બધા પત્રોમાં હરિકૃષ્ણ મહારાજના નિર્ભય ચરણ કમળ સમીપ શું શબ્દ લખતા પૂજ્ય ગુરુજીના હસ્તે લખાયેલા જૂના બધા પત્રોમાં આ શબ્દ જોવા મળે હરિકૃષ્ણ મહારાજના નિર્ભય ચરણ કમળ સમીપ આપને ખૂબ યાદ કરનારા એવા અમારા ઘણા હેતથી જય શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણાર્વિંદ કેવા છે નિર્ભય છે બાકી બધી વસ્તુ ભય ભય અને માટે નિર્ભય થવું હોય તો ભગવાનના ચરણથી નજીક આવીએ બાકી જગતમાં તો ભય પડ્યો છે પડ્યો છે ને પડ્યો છે રાજા ભી દુખિયા રંક ભી દુખિયા ધનપતિ દુખી વિકારમે કોઈ સુખી નથી નાગડકા ગામમાં અદ્ભુત મહારાજની વાત છે હજી તો ઉપાસના વાત આવે છે આપણે આવતીકાલે આગળ વાંચીશું અત્યારે ચૌદ ચોપાઈ પૂરી થઈ महाराज ने जय श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे